આપણે સૌ ગુજરાતી, આપણું આગવું છે ગુજરાત. ગરવી ગુજરાતી ભાષાનું ઉગે અરુણ પ્રભાત. માતૃભૂમિ ને માતૃભાષાનું ઋણ કદી ના ભૂલો. ગુજરાતી થઈ અવતરવાનો અવસર મળ્યો અમૂલો. વિશ્વ માનવી થઈને વિકસે ગુર્જર જગ વિખ્યાત. આપણું આગવું છે ગુજરાત, આપણું આગવું છે ગુજરાત. એ આગવા ગુજરાતને નામ આપણને આપણો પરિચય કરાવવાનો આ પ્રયાસ. વડોદરાને આંગણે પ્રથમવાર ગુજરાતી જલસો વિદેશની ધરતી ઉપર સફળતાપૂર્વક પ્રસ્તુતિ બાદ વતનની માટીની મહેક લઈને વતનમાં આવ્યો છે. પાર્થિવ ગોહિલ આ સ્વપ્ન સાથે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે તમારો ઉત્સાહ અને એમની પ્રસ્તુતિ બંનેનો સુમેળ સર્જાય એ માટે આરંભે જ પેલું જાણીતું વાક્ય, એ જાણીતો સવાલ પૂછવાનું મન થાય, હાઉ ઇઝ ધ જોશ? તો એ જોશ સાથે આપણે આ યાત્રાને શરૂ કરવી છે. હું મંચ ઉપર આમંત્રણ આપું માનસી પારેખ અને મિરાંદે શાહને.
થેન્ક યુ સો મચ બરોડા. બહુ મજા પડી રહી છે. આ તો શરૂઆત છે, તો બહુ બહુ બધી વસ્તુ અને બહુ બધા અમેઝિંગ કલાકારો આજે સ્ટેજ ઉપર આવવાના. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી એન્ડ મિરાંદે. થેન્ક યુ તુષારભાઈ ફોર ઇન્ટ્રોડ્યુસિંગ અસ. જગતની એક વિશ્વવિખ્યાત એવી ઓટોમોબાઈલ બ્રાન્ડ જે એની એડવર્ટાઇઝમેન્ટ કરે અને એમાં કરોડો રૂપિયા ખર્ચે, એક કરોડો રૂપિયા ખર્ચ્યા વગર એક ગુજરાતી દીકરીએ એ ઓટોમોબાઈલ બ્રાન્ડને પોતાના ગીત દ્વારા સાવ અનોખી ઓળખ આપી દીધી. અને એ ઓટોમોબાઈલ બ્રાન્ડનું નામ તો હું તમને ન કહું, પણ એ દીકરીનું નામ ચોક્કસ કહું કે જે હવે મંચ ઉપર આવવાની છે. કોઈના એક ગીતે આવું અદ્ભુત વાતાવરણ જમાવ્યું હોય એવું પાછલા થોડા વર્ષોમાં ક્યાંય દેખાતું નથી. હું આપ સૌની તાળીઓ વચ્ચે એને આમંત્રણ આપું. કિંજલ દવે. ખબર પડે તમે લોકો કેટલા મજામાં છો. મજામાં છો તો બરાબર. વડોદરાવાસીઓના આંગણે આજે ગુજરાતી જલસો, એટલે ખરેખર ગુજરાતી જલસોના કલાકારો અને વડોદરાવાસીઓ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે આટલા સરસ મજાના કલાકારો એક જ મંચ પર આજે સાંભળી રહ્યા છીએ. ત્યારે મારે વડોદરાવાસીઓ માટે, મારા ગુજરાત માટે ગાવું હોય ત્યારે હે જુવાની આવો જોશ અને બચ્ચા પાટી બિંદાસ, હે ગરવી મારી ગુજરાત માં વડીલોની થાય નહીં વા.
આકાશની પહેલી યાત્રા કરનારી મારા મલકની મારી ગુજરાતી અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલ પણ મારા ગુજરાતી આદરણીય શ્રી તુષારભાઈ શુક્લાએ કીધું કે એક બ્રાન્ડની ઓળખ મારાથી અને મારાથી એક બ્રાન્ડની ઓળખ થઈ ગઈ અને જે ગીતે મને નામ અપાવ્યું છે ચોક્કસથી હું એ કહી શકું તો એ ગીત તમારા બધા સમક્ષ ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં અને પ્લીઝ હોકારો પડકારો કરતા રહેજો એટલે અમને મજા આવે અહીંયા બરાબર
ચકવીરા કને લાડી લઈ દઉં, તારી લાડીને ફરવા ઓડી ગાડી લઈ દઉં, તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં, વીરા ચાર ચાર બંગડી વાળી ઓડી લઈ દઉં. વડોદરાવાસીઓ માટે, ખાસ વડોદરાને સંસ્કારી નગરી તરીકે અને વડોદરાના લોકો બહુ મોજીલા હોય છે એવી રીતે ઓળખવામાં આવે છે. અને આપણા ગુજરાતીઓનો એક નિયમ છે, બસ 500 કરોડ રૂપિયા દેવું થઈ ગયું હોય તો એ ટેન્શન ના હોય. એટલે એવા મારા ગુજરાતીઓ માટે, મોજીલા ગુજરાતીઓ માટે
મારે ગીત ગાવું છે ત્યારે બધાને હું નમ્ર વિનંતી કરીશ કે બધા મારી સાથે ચીયરઅપ કરે અને બધા તાલીનો તાલ આપે. હે મોજ મારે મોજમાં રહેવાનું ભાઈ મોજમાં, મોજ મારે મોજમાં રહેવાનું ભાઈ મોજમાં, જમો ભલે લોજમાં રહેવું તો એ મોજમાં, તડકો છાયો ભલે આવે રે જીવનમાં રહેવાનું કાયમ એક જ વિચારમાં, ઘટે તો જિંદગી ઘટે રે બાકી તો કાંઈ ના ઘટે રે, તો જિંદગી ઘટે રે બીજું તો કાંઈ ના ઘટે રે, એ મોજ મારે મોજમાં રહેવાનું ભાઈ મોજમાં, ખાવું ભલે લોજમાં રહેવું તો એ મોજમાં, તડકો છાયો ભલે આવે આ જીવનમાં રહેવાનું કાયમ એક જ વિચારમાં, ઘટે તો જિંદગી ઘટે રે બાકી તો કાંઈ ના ઘટે રે, ઘટે તો જિંદગી ઘટે રે બાકી તો કાંઈ ના ઘટે રે, ધન્યવાદ. ગુજરાતી ગીત સંગીતની એક નવી પેઢી હવે આપણી સામે છે. આ સૌ પોતાની અદાયગીથી ગુજરાતી તાને સમૃદ્ધ કરી રહ્યા છે. ગુજરાતીઓ પાસે મેં કહું એમ વિરોધાભાસો બહુ મોટા પ્રમાણમાં છે. એ ગલીના કૂતરાને હડહડ પણ કરે અને કૂતરી વિયાય તો શીરો બનાવીને પણ જમાડે. ગુજરાતી કદાચ આરંભે થોડો મૂંઝાઈને અંગ્રેજી અખબારની અંદર ગુજરાતી મેગેઝિન રાખીને વાંચે એમ બને, પણ પછી એના એ જ રેલવેના ડબ્બામાં એ જ્યારે પોતાનો નાસ્તો ખોલે અને એના અથાણાંની સુગંધ એર કન્ડિશન કમ્પાર્ટમેન્ટમાં ચારે બાજુ ફેલાઈ જાય ત્યારે પેલા બ્રેડના ડૂચા મારનારાઓને પણ મન તો થઈ જ જાય કે આપે તો સારું, અને ગુજરાતી એમને નિરાશ પણ ના કરે. ગુજરાતી વિમાનની મુસાફરી કરે તો પગ ઉપર લઈને પલાંઠી મારે, કારણ કે એને ખબર છે કે એને રૂપિયા આપ્યા છે ને એ વસૂલ કરવાનો એને અધિકાર છે, એ બહુ એ બાબતમાં સંકોચશીલ નથી. આવા ઘણા બધા વિશેષ ઓળખાણોથી સમૃદ્ધ એવો ગુજરાતી, એને કોઈએ ધ્યાનથી અવલોકવું પડે. કેટલાક એવા સરસ હાસ્યસભર અવલોકનો તમારી સામે હવે આવવાના છે. આ એક એવો કલાકાર છે જેના ફોઈએ શેક્સપિયરને ખોટો પાડ્યો છે. શેક્સપિયરે એ વખતે કહેલું કે વોટ ઇઝ દેર ઇન અ નેમ, નામમાં શું છે, પણ આ કલાકારના ફોઈના મનમાં એમ હશે કે શેક્સપિયર શું લાવ્યો, કારણ કે ફોઈ પણ ગુજરાતણ, એટલે એણે એનું નામ પાડ્યું સ્મિત. અને સ્મિત પંડ્યા તમને ખડખડાટ હસાવવા મંચ ઉપર ઉપસ્થિત છે. થેન્ક યુ. કેમ છો? મને હમણાં તુષાર સરે એમ કીધું ને કે એરલાઇનમાં પણ પલાઠી વાળીને બેસે, એ બહુ સત્ય વાત છે. અને જો કે આપણે એમ સર એવું કહેવાય છે કે ગુજરાતી એટલે કેમ યુએસ ફરે, સિંગાપુર ફરે, કેનેડા ફરે, પણ આપણે આ ચાર રસ્તાનું સર્કલ નથી ફરતા, એ કંઈક જુદી વાત. પણ મને મારી ઓળખાણ છે કિશોર કાકા તરીકે. આઈ ડોન્ટ નો કેટલા જણ સાંભળે છે કિશોર કાકા. ઓ એવરીવન, ક્યા બાત. તો જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? સુપર સુપર. વડોદરા એટલે સવાલ જ નથી, મારી જ નગરી છે, અહીંયાનો જ છું અને બહુ આનંદ છે. અને મને ખાસ એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતી અને કિશોર કાકા માટે વધારે તમે વાત કરજો, તો હું તમને આખી, મારી પાસે 15-1 મિનિટ છે તો હું 15 મિનિટમાં આખી કિશોર કાકાની જર્ની જ કહી દઉં છું તમને, એટલે તમને વધારે એમાં મજા આવશે. પણ અહીંયા મોટા ભાગે બધા ગુજરાતી છે, એકવાર અવાજ કરો ને, એકવાર ગુજરાતી. મારે આવું કેમ પૂછવું પડ્યું એ ખબર છે કે લગભગ 10 થયા ને હજુ સુધી ભૂખ્યા બેઠા છો તમે લોકો, એટલે મારે પૂછવું પડ્યું. બાકી આપણે ગાંઠીએ ના અત્યારે,
બહુ આનંદની વાત છે. જોકે સાહેબ, તમે કોઈ પણ શહેરમાં જાઓ, ગુજરાતી ઓળખવો બહુ જ સહેલો છે. કોઈ પણ શહેરમાં જાઓ તમે, અને ખાસ કરીને બિલ્ડિંગ પાસે, બિલ્ડિંગ લિફ્ટ પાસે, લિફ્ટ પાસે જે માણસ સખત ગૂંચવાયેલો હોય ને, એ ગુજરાતી જ નીકળશે. તમે જોજો, કારણ કે હજુ આપણને આ કન્સેપ્ટ જ નથી ખબર કે આ ઉપલું દબાવવાથી નીચે આવે કે આ નીચલું દબાવે. તમે જો બંને બટન દબાવીને સાઈડ પર ઉભો હોય, આમ કે આપણો વાંક ના આવે ને કે, અને જે નવો આવે બટન દબાવે, એટલે કે અમે નહીં દબાવ્યું હોય. પણ ગુજરાતી, અને સી વી આર ધ ઓપોર્ચ્યુનિસ્ટ, આપણે કોઈ દિવસ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરતા, અને એનું બેસ્ટ ઉદાહરણ છે. અચ્છા, અહીંયાથી કોઈ અમદાવાદથી છે? અમદાવાદથી અહીંયા આવ્યું હોય સ્પેશિયલી એમ? ઓહો, બધી અઘર. અચ્છા, અઘરા લોકો બધી પહેલી રોમાં બેઠા જો. અમદાવાદી એટલે ધડ દઈને જવાબ આપ્યા સાહેબ. સર સોરી, તમે પણ અમદાવાદ. પણ હમણાં એક લાકડાની ખુરશી તૂટી ગઈ, અડધો જ કલાક થયો હતો ખુરશી લીધેલી, તૂટી ગઈ, લઈ ગયેલો ઘરે. હવે તૂટી એટલે આખો પથારો લઈને હું પેલા દુકાનવાળા પાસે ગયો. મેં કહું, એ આ તૂટી ગઈ હો, અડધો કલાક પહેલા લઈ ગયેલો, આ તૂટી. એમ ના તૂટે યાર, કોક બેઠું હશે. એટલે તો શેના માટે લઈ ગયો? ધડ દઈને જવાબ આપ્યો. પણ સી, હું ઓલવેઝ કહું છું કે ગુજરાતી એ આપણા, વી આર ધ ઓપોર્ચ્યુનિસ્ટ, અને આપણે કોઈ દિવસ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરતા. અને બેસ્ટ ઉદાહરણ એ છે કે એક સરસ મજાની ડાન્સ પાર્ટી ચાલે સર, આમ મજાનું વાતાવરણ હતું, આવું મ્યુઝિક ચાલે, એક સરસ મજાની છોકરી બેઠી હતી ખુરશી પર, તે કાપડો પહોંચી ગયો. તો કે એક્સક્યુઝ મી મેડમ, કે તમે તમે ડાન્સ કરશો? એટલે ઓલીએ હા પાડી, કે હા. તો કે તો હું તમારી ખુરશી લઈ લઉં કે? આને તે વખતે ખુરશી નહીં પડી હોય શું. પણ જ્યારે ગુજરાતીની વાત અને કિશોર કાકાની જ્યારે વાત આવે, તો મને એવું થાય છે કે હું કિશોર કાકા માટે બધા, કિશોર કાકા તમે બધા સાંભળો જ છો, દર શનિવારે તમે રેડિયો પર સાંભળતા હશો, લાઈવ શોઝમાં પણ તમે આવ્યા. પણ આ જેને નથી ખબર એના માટે કહી દઉં, આટલો ભયંકર ઉનાળો ચાલે છે, એટલે મેં કાકાને પૂછ્યું, મેં કહું, કાકા આટલો ભયંકર ઉનાળો છે, તમે શું કરો? એસી, એસી અમે જઈને બેસી જવું. એસી હોય ને, મેં કહું હા, એની અમે જઈને બેસી જવું. મેં કહું તોય ગરમી લાગે તો ચાલુ કરી દઉં. પણ અહીંયા પાવાગઢ છે, આપણે વડોદરામાં બધા જાણે છે પાવાગઢ છે, ત્યાં માતાજીનું સ્થાન છે, એટલે ત્યાં દર્શન કરવા લોકો જાય છે. પણ ત્યાં ટ્રેકિંગ પણ થાય છે, બધાને ખ્યાલ હશે કે ત્યાં ટ્રેકિંગ પણ થાય છે. એટલે હું ને કાકા બે જણ ત્યાં ટ્રેકિંગ કરવા ગયા, આખો દિવસ ત્યાં ટ્રેકિંગ કર્યું, સાંજ પડી, અંધારું થયું, એટલે ત્યાં તંબુ બાંધીને સૂઈ ગયા. તો લગભગ 2:30-3 કાકા ઊભા થયા. એ ઊભા શું છે? કે તારા આકાશમાં શું દેખાય? તારા દેખાય છે, ચંદ્ર દેખાય છે. આવું 2:30 વાગે પૂછવાનું યાર? એનથી તને હું સમજ પડી? હું કહે એ જ કે રાત્રે આકાશ બહુ સરસ લાગે. ઘોડીના તંબુ ચોરાઈ ગયો ખબર ના પડી? મેં કીધું હા, આપણે તો અંદર સૂતા હતા. પણ હવે આ કેરેક્ટર, અને મને એવું થાય કે ઘણા લોકોના મનમાં એવું હશે કે આ કેરેક્ટર કેવું હશે એમ, કે એની આખી જિંદગી, એનું આખું એક, એની આખી જર્ની કેવી હશે. એટલે મેં પૂછ્યું, મેં કહું કાકા તમારા જન્મથી મને કહો એમ. હું પહેલેથી લેડીઝનો ફેવરેટ હતો, જોકે લેડીઝ આ બાજુ બેઠી છે બધી. આ લેડીઝ, જોકે લેડીઝનું બહુ બહુ, આ છોકરીઓનું બહુ એક બહુ ગજબ વસ્તુ હોય છે. એક જ પિંક કલરની લિપસ્ટિક હોય ને, પિંક કલરની, એમના પણ એમાં પણ 15 પ્રકાર શોધી કાઢે એમ. આ થોડીક લાઇટ પિંક છે, આ થોડીક આવી છે, અને આપણે કઈ લેવા દેવા ના હોય. તો બાથરૂમમાં શેમ્પૂની જગ્યાએ કન્ડિશનર ઘસીને બહાર આવ્યો હોય, અને બહાર આવીને એટલું જ કે એની મને ફીણ ના થયું આ વખતે કે નો. અને એક છોકરાઓમાં મેં પણ જોયું, અહીંયા છે યંગસ્ટર્સ જેટલા છે. અચ્છા, કુંવારા કેટલા છે? કુંવારા એકવાર અવાજ કરો ને આમ, કુંવારા અવાજ કરો ને આમ, બહુ જ કુંવા. અચ્છા, પરણેલા કેટલા છે એકવાર અવાજ કરો ને સાહેબ, પરણેલા. ઓહો, ભાભી આટલો અવાજ કરવા દીધો એ વાતની નવે, ક્યાં વાત હે.
પણ આમાં કુંવારામાં અમારે એવું હોય સાહેબ કે મેં જોયું છે કે આમ આમ બધા ચાર પાંચ ભાઈબંધો ઊભા હોય ને એમ તો આમ નોર્મલ વાત ચાલતી હોય કે કેવું છે શું છે બરાબર. પણ જો કોઈ છોકરી બાજુમાંથી પસાર થઈ તો અચાનક ઇંગ્લિશ આવે એકદમ ખબર નહીં અને આપણું ઇંગ્લિશ એટલે બહુ ઊંચું છે સાહેબ તરત જ છોકરીને યા 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 નાઇસ ડીપી એ પાછો એટીએમમાં હિન્દી ભાષા સિલેક્ટ કરતો હોય જુડી ટાઈપના લોકો. પણ એનીવે કાકાની જ્યારે હું વાત કરું તો કાકા એટલે એમનો જન્મ મેં પૂછ્યું કે કાકા કે હું તો પહેલેથી લેડીઝનો ફેવરેટ હતો મારો તો જન્મ હું લેડીઝ વોર્ડમાં થયેલો. મેં કહ્યું એ તો હું જો એટલે હવે એમાં હું પણ કે મારો બાપો એટલો કોચરો એક નંબરનો ચાલુ માણસ મારી મા પ્રેગ્નન્ટ હતી ત્યાં જનરલ વોર્ડમાં મારી મા આ ખાટલા પર બાજુના ખાટલા પર કોઈ કોન્સ્ટેબલની વાઈફ હતી તો મારો બાપો રોજ આવે પેલું બુકે ને ફળ ફ્રૂટ બધું લઈને આવે અને પેલીને લાઈન મારે આ બાજુ. મન તો એટલો ગુસ્સો આવ્યો હું તો આ બાજુના ખાટલા પર જ જન્મી જવાનો હતો પણ આ તો મારું મન થયું કે હું આચર મારી મા છે એટલે આ બાજુ આવ્યો. ચાલો એટલો કોચરો પૈસો જ ના ખર્ચે યાર એટલી ગરીબી જોઈ છે ને સાહેબ હું કિડનેપ થઈ જાઉં ને એમ ધારો કે નાનપણમાં જો હું કિડનેપ થઈ ગયો હોત ને તો મારો બાપો પોલીસ સ્ટેશનમાં ફોન ના કરે મારો રૂમ ભાડે આપી દે થોડા દિવસ. અને એટલી ગરીબી જોઈ ચાર બાય ચારનું બાથરૂમ આટલું હે આટલું આટલું નાનકડું તમે આમ સ્લીપ થાવ ને તો ટેકવીને ઊભા જ રહો એમ જાણ પડાય જ નહીં ભયંકર ગરીબ. પછી સ્કૂલ જોઈ મેં સ્કૂલ લાઈફ જોકે એકે છોકરી જ નહીં ખાલી લટ્ટાઓ હાથે ભણ્યો હું. અચ્છા અહીંયા કોઈ છે કે ખાલી બોય સ્કૂલમાં ભણેલા હોય આ બાજુ ખરા ખાલી બોય સ્કૂલવાળા ખરા તમે લોકો નસીબદાર છો લા કોઈ એક બોય સ્કૂલ. અચ્છા બધા મિક્સમાં જ ભણ્યા છે એમ ક્યાં. હું તો ભાઈ ખાલી બોય સ્કૂલમાં ભણેલો એક છોકરી નહીં. છોકરી જોવા માટે એટલા તરસી જતા હતા સ્કૂલની બહાર કોઈ લેડીઝ સાયકલ મૂકી જાય ને તોય વળગી પડતા હતા આમ કરીને આવું. સાલા સ્કૂલ છૂટે ને કોઈ બકરી જતી હોય ને બકરી એના પર કોઈ ઓઢણી નાખી દે ને તો પાછા પાછા 40 કિલોમીટર જતા રહેતા હતા એમ. છોકરી જ નહીં લા એક જ લેડીઝ ટીચર રાખેલી લેડીઝ એક જ રાખેલી એ પણ એટલા માટે કેમ કે સાહેબો ટાઈમ પર આવે. એક છોકરી જો કે અમારી સ્કૂલ હોકીમાં નંબર 1 હતી. હા ક્યાં વાત હે એટલે સ્પોર્ટ્સમાં ના ના નાની નાની વાતે છોકરાઓ હોકી કરતા હતા એમ કે બે તારી હમણાં. અને એક જ પ્રોબ્લેમ હતો સંડાસનો. કાકા સંડાસની ક્યાં પણ હતો તે મેં કહું કેવું હતું ને તમારે પ્રિન્સિપલને ગયો હતો. હું આચાર્ય સાહેબ પાસે ગયો મેં કીધું સાહેબ 250 છોકરા ભણે છે અને એક જ સંડાસ હોય તેમણે શું સોલ્યુશન કાઢ્યું. એમણે સ્કૂલની દિવાલ તોડીને રેલવે લાઈન અંદર લઈ લીધી. મજા કરો કે મારા હારા ભણ્યા ત્યાં સુધી સ્કૂલનું ટાઈમ ટેબલ મોડે નહોતું રેલવેનું અઠવાડિયામ કરી નાખેલું સાહેબ. મારા હારા બેઠા હોય ને આવે તો મેં કહ્યું રેવા દો રેવા. પછી તો કોલેજ કોલેજના છોકરાઓ તમને ખ્યાલ છે કોલેજના છોકરાઓમાં 3 જ વાતો થાય નોર્મલી. આ 3 જ વાક્યો હોય આ મારી વાળી આ તારી વાળી અને આ કોઈના હાથમાં ના આવે એ વાળી. હા અમુક છોકરીઓ એટલી બ્યુટીફુલ હોય ને કે છોકરાઓ પોતાની જાતને અંદરથી જ રિજેક્ટ કરી નાખે કે આ નહીં આવે. પણ મેં જોયું છે તમારા જનરેશનમાં છોકરીઓમાં મેં જોયું છે આ સ્કૂલના કોલેજમાં પેલો પ્રોફેસર આમ આવતો હોય આમ ચાલતો ચાલતો આવતો હોય તો પણ આ બોયફ્રેન્ડ એના ગર્લફ્રેન્ડના ખોળામાં માથું મૂકીને હૂતો હોય આમ આમ અને પેલી આમ 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 કરે. કાકા તમે પણ કરતા હશો ના અમારે બધા ગામડાની છોકરીઓલા તમે ખોળામાં માથું મૂકો બહુ બધો જૂ કાઢી આલે માથામાંથી બીજું કાઢ. અને પછી થયું મેરેજ. અચ્છા તમે લોકોએ કાકીને જોઈ છે કાકી. અચ્છા આ બાજુ શું કાકી તમારી ફેવરેટ છે એમ. તું શેનો ચીસો ભાઈ તું મારો સાડુ ભાઈ છે તું શેનો અહીંયા કરે છો તો. પણ કાકી અચ્છા પણ કાકી પણ આવી જ છે ભયંકર ઉત્સાહી. આ સાંભળો ને હું છે ને સિદ્ધિ બ્યુટી પાર્લર માંથી જ આવી છું. કેવી લાગો છો એટલે બંધ હતું કોઈ જ ફેર ના હોય
દિવસ મને ગાળો જ આપો છો, તમે તો મને ઊંઘમાં પણ ગાળો આપો છો. એ તો તને એવું લાગે, બાકી જાગતો જ હોઉં છું. પણ કાકીને ખરેખર તમે જોવો સાહેબ, હું તો વેરવાઈ ગયો. આટલું શરીર છે એનું, આટલું હે ખરેખર. એટલે તમે એના પર પ્રોજેક્ટર મારીને પિક્ચર જોઈ શકો. પેલા બે મજૂરો પી પૂંચકીને આવતા હોય ને એવી રીતે એના મામા એને ચોરીમ લઈને આવ્યા એમ. અને આઈને ગપ દઈને એવી બેઠી, બે વાર અગ્નિ ઓલવાઈ ગઈ સાહેબ. તો મારું લગ્ન તો કેરોસીન છાંટીને થયેલું. તમને ખ્યાલ હશે પેલો હસ્તમેળાપ, હસ્તમેળાપ વખતે આમ મારા હાથમાં પેલા ચોખા મૂક્યા અને પેલીનો હાથ પડ્યો. 5 મિનિટ થઈ હશે, ભાત થઈ ગયો, ભાત બફાયા, ચોખા બફાયા. અને વળાવતી વખતે એકલી જઈને ટેક્સીમાં બેઠી, બોલો શું કરો. એને બંને કોણી બંને બારીમાં આવે એમ. અને આગલી સીટ પર એની 4 ફોઈઓ સેટ થઈ ગઈ. તો તમે, હું દૂધવાળાની સાયકલ પર ઘેર આવ્યો. સલા આ તો કઈ લગ્ન કહેવાય? મેં કહ્યું તો તમારો હનીમૂન તો થયા જ નહીં ને. શેના હનીમૂન? આની સાથે શું આટલું શરીર છે? હું આમ ભેટવાનો ટ્રાય કરું, પાછળ બે હાથ ભેગા જ નથી થતા એમ. તમને એવું લાગે મશીનમાં શેરડી ફસાઈ ગઈ હોય એમ. અને મેં એનો ઘૂંઘટ ઉપાડ્યો ને સાહેબ, મેં જ્યારે એનો ઘૂંઘટ ઉપાડ્યો ને ત્યારે જ મને ખ્યાલ આવી ગયેલો કે આ એક માણસનું કામ નહીં. અને કાકાને કોઈ પણ તહેવાર, તમે આપણે જ્યારે તહેવારની વાત કરીએ તો કોઈ પણ તહેવાર એમને ગમતો? જન્માષ્ટમી. મેં એમને પૂછ્યું, મેં કહું જન્માષ્ટમીનું શું લો છો? મને, હું તો ભેરવાઈ ગયો. લા પેલો પંજરીનો પ્રસાદ આવે ને, પંજરી ના હોય. મેં કહું શું? પેલું કથ્થાઈ કલર ના આવે, પાવડર જે પેલું ધાણા જીરું હોય ને, ધાણા જીરું એને વાટી કાઢવાનું, એમાં ખાંડ નાખવાની. મેં કહું હા, તે શું? તો કે અમારા રસોડામાં પેલો સુથાર ફર્નિચરનું કામ કરતો હતો, તો બધો લાકડાનો વેર તપેલીમ ભેગો કરેલો ભૂકો. મેં પંજરી સમજીને બે ફાકા મારી ગયો. હું તો શું વાત કરું? હા યાર, કે બહુ છૂંક આવે. મેં કહું બાથરૂમ જે બે બે બહુ વાત. મેં કહું શું કરશો આટલું બધું લાકડું પેટમાં? ગયું હું શું કહું જાઉં આટલું બધું લાકડું પેટમાં? ગયું બે ચમચી ઉધઈ ખાઈ જાઉં. પેલા આ તો કઈ સોલ્યુશન? મેં કહું સંડાસ જઈ આવ, જાઓ ટોયલેટ જેવો લઉં નીકળી. કે હું આટલું બધું લાકડું પેટમાં ગયું છે ને, જો હું બાથરૂમ જાઉં તો કે પાછળથી ભમેડો નહીં પડે ને? મેં કહું ના પડે હો. શું ભમેડો? પણ એમના પ્રશ્નો તમે, અને અત્યારે તો આ ઉનાળો છે, પણ સાહેબ શિયાળાની વાત કરું, એક છેલ્લી વાત કરું. શિયાળાની જ્યારે વાત કરું ને તો તમને ખ્યાલ છે આપણે ત્યાં શિયાળો પણ એવો અદ્ભુત પડે છે, ઉનાળો પણ એવો છે. પણ શિયાળામાં મેં પૂછ્યું, મેં કહું કાકા તમને જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત, કેવું શિયાળામાં શું તકલીફ? શિયાળામાં કે એક જ તકલીફ, આખી રાત મસ્ત આમ ગરમાવામાં મસ્ત સૂતા હોય, સવારના પોરમાં 6 વાગે તમે આમ રજાઈ ખોલો, એવો ઠંડીનો ભપકારો વાગે ને આમ, કે પછી ઊભો થઈને જે સંડાસ જવાનો ટાઈમ હોય છે ને. મેં કહું હા, પણ હવે દરેક વાતમાં શું સંડાસ? પણ હોય હા, પણ ને કે એમાં કે દરેક પેલું વેસ્ટર્ન ટોયલેટ આવે, તમને ખ્યાલ હશે બધા વેસ્ટર્ન ટોયલેટ આવે છે આમ, પેલું આમ ખુરશી જો કાપેલી ખુરશી જેવું હોય આમ, એમાં પાછી પેલી જેટ સિસ્ટમ આવે છે. આ એટલે જેટ હવે અમુકમાં હાવ સટાક દઈને છૂટતી હોય, અમુકમાં હાવ દદોડી પડતી હોય, એ તો જેવું જેનું જેટ. અમુક તો એવું હોય કે આપણે એડજસ્ટ થવું પડે આમ કરીને, આમ આડી છૂટતી હોય આમ. પણ શિયાળામાં સાહેબ, શિયાળામાં તમે આવી વેસ્ટર્ન ટોયલેટમાં પેલા જેવા આમ બેઠો ને, જમે જેવું જેટ ચાલુ કરો ને સાહેબ, સભાકલે એવું છૂટે ને તમે 1 સેકન્ડમાં ફ્રેશ થઈ જાઓ, ખબર છે? તો મેં તમારી કાકીને રજૂઆત કરી, મેં કહું સાલું આટલું બધું ઠંડુ છૂટે છે, આનું કંઈક કરવું પડશે. તેણે શું સોલ્યુશન કાઢ્યું ખબર સાહેબ? એણે ગીઝરની ટોટી જેટમાં ગાલી. મને ખબર નહીં, હજુ ગજવામાં બર્નોલ છે જો. થેન્ક યુ સો મચ લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધેટ વોઝ માય ટાઈમ. Love you all. Love you, Vadodara. Thank you. Thank you so much.
સ્મિત ને અમે આરંભમાં જ એ વિનંતી કરી દીધી છે કે રોકાય અને ફરી એક વખત એક એન્ટ્રી એની આપણે કરીશું કે જેથી એ આ મેને કાલે મુંબઈ શૂટિંગ માટે પહોંચવાનું છે, પણ એણે કીધું છે કે ના હું આટલો સરસ પ્રતિભાવ પણ છે હું રોકાઈશ જ એમ કહીને જ ગયો છે. અત્યારે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ એણે જે રીતે હળવાશથી હ્યુમર હ્યુમર છે એને હસી જ લેવાની હોય, પણ એણે આપણી ગુજરાતીતા એનો સરસ પરિચય કરાવ્યો. ગુજરાતીઓ મેં કહું એમ ઓળખાઈ જાય, તમે અહીંયા હોય કે પરદેશમાં હોય, આપણી સરળ બાહ્ય ઓળખ એટલી જ છે કે આ વિસ્તાર ગુજરાતીનો છે એટલા આધારે ખબર પડી જાય. એ ત્યાં બહાર કપડાં જે ગેલેરીમાં સુકાતા હોય ને એ ઉડતા હોય એના આધારે ખ્યાલ આવી જાય કે આ મોહલ્લો આપણો છે, અહીંયા બેફિકર ચાલ્યા જાઓ. અને ગુજરાતીઓ સરનામાં બતાવવાની બાબતમાં પણ બહુ ઉદાર છે, લગભગ ઘરે મૂકવા આવવા જેટલા પણ સારા હોય છે. તો મૂંઝાવા ન દે ગુજરાતી તમારી આજુબાજુ હોય તો. આ પ્રજાએ જગતને એક અદ્ભુત વસ્તુ આપી છે, એ છે મેળવણ. આ મેળવણ સંસ્કૃતિ એ ગુજરાતની ભેટ છે. આપણા પડોશમાં હવે તો કંઈ બધા નજીક નજીક ગુજરાતી જ રહેતા હોય એવું નથી, હવે તો ફ્લેટમાં બધા પ્રકારના જુદી જુદા પ્રદેશના વિસ્તારના લોકો પણ વસતા હોય. આપણા ઘરનો દીકરો છે એ મેળવણ લેવા માટે ત્રીજા માળે રહેતા દક્ષિણ ભારતીયના ઘેર જાય, બે દિવસ પછી એમના ઘરની દીકરી છે એ આપણા ઘેર આવીને મેળવણ લઈ જાય, બંનેના ઘેર દહીં જામે અને સરખું ચાલે તો સંબંધ પણ જામી શકે. કારણ કે આમ પણ ઢોકળા અને ઢોંસામાં આથાની માત્રાનો જ ફેર છે. તો ગુજરાતીઓએ આ મેળવણ એ શબ્દ આપ્યો છે અને ગુજરાતણોએ એ સાર્થક કરી બતાડ્યો છે. તો હવે જે ગીતો આપણે માણવા છે એ પણ આમ મેળવણ છે, બે જુદા પ્રકારના સંગીત ભેગા થવાના છે એમાં, પણ એમાં એક ભાવ મુખ્ય છે અને એ છે નારીના હૈયાની ઉર્મી, સ્ત્રીના એ જુદા જુદા સ્વરૂપ, એના એ જુદા જુદા મિજાજ, એની વાતો આપણા ગીતોમાં અને હિન્દી ફિલ્મોના ગીતોમાં જે રીતે કહેવાય છે એ આપ સૌને નામ અમારે કરવી છે. સ્મિતે સરસ કહ્યું કે ભાઈઓ અને બહેનો બધા જ અહીંયા છે, પણ બહેનો એક બાજુ બેઠા હોય, ભાઈઓ એક બાજુ બેઠા હોય, ઘણા એવા સામાજિક કાર્યક્રમોમાં તો અમે પણ એવું બહુ જોઈએ અને બહેનોનો પ્રભાવ જરાય ઓછો નથી હોતો એ આધારે ખબર પડે કે કોઈ એક બહેન કાર્યક્રમમાં એક ખૂણામાંથી જો ઊભા થાય ને તો પાંચ સાત ભાઈબંધ વચ્ચે આનંદ કરતો એક ભાઈ એક ખૂણામાંથી જાતે ઊભો થઈ જાય. એટલે જે રિમોટ આમની પાસે છે એ આંખના ઉલાળાથી પેલા ભાઈને ખબર પડી જાય કે હવે આપણે કાર્યક્રમમાં ગમે એટલી મજા આવતી હોય તો એ જવાનું છે. તો એ જે મિજાજ છે એને હસતા હસાવતા અને થોડીક આંખો પણ ભીની કરતા આપણે માણવું છે. જે કલાકારને મારે આમંત્રણ આપવું છે એ તો આ જ ભૂમિની કલાકાર છે. હું ભૂમિ ત્રિવેદીને મંચ ઉપર આવવા માટે આમંત્રણ આપું. દીકરી મારી લડકવાઈ દીકરી મારી લડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સોવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લડકવાઈ. લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લડકવાઈ.
સચ્ચી સ્મિત માં તારા ચમકે મોતીડા હજાર દીકરી મારી લડકવાઈ દીકરી મારી લડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લડકવાઈ
બમરડી મરઘણ ચાજી રે ભવાની માં ચક્કરડી બમરડી મરઘણ ચાજી રે ભવાની માં ચક્કરડી નો રામ નાર દે જોરે ભવાની માં ચક્કરડી નો રામ નાર દે જોરે ભવાની માં ચક્કરડી બમરડી ચક્કરડી બમરડી ચક્કરડી ચક્કરડી બમરડી મરઘણ ચાજી રે ભવાની માં ચક્કરડી બમરડી મરઘણ ચાજી રે ભવાની માં કહેવાની જરૂરત જ નથી પડતી. આ ભૂમિ પર હું આવી છું, વડોદરાની ભૂમિ. ફક્ત હું કહેવા ખાતર નથી કહી રહી, બટ જ્યારે પણ હું વડોદરા હું પાછી આવું કે વડોદરામાં કોઈ પણ જગ્યાએ હું પરફોર્મ કરું અને એ પણ બરોડિયન્સની સામે, આઈ ઓલવેઝ મારું હૃદય ખરેખર ભરી આવે છે. અને દેટ્સ વાય આઈ લાઈક લિટલ ફમ્બલ્ડ અપ ઓલ્સો ઇન ધ બિગિનિંગ, કારણ કે હું ગાઉં ખુશીથી. આઈ વોઝ લાઈક ઓલમોસ્ટ ક્રાઇંગ. So, thanks to Parthiv Goyal, sir. Thank you so much, Parthiv ji, for having all of us here tonight. Ek vakat jordar taali of thai jaye for our wonderful band over here. And Gujarati Jalso, for the very first time, ame ahiya Vadodara ma laine aavi rahya chhe. Ane atlo umda prem tame amne aapi rahya chho. It really means a lot to us. Thank you so much. ગઈ નાખીએ. પ્રોબ્લેમ શું છે કે ભાઈ, બરોડિયન્સના કાન બહુ શાર્પ હોય અને સિટીમાં એટલું સરસ સરસ જમવાનું મળતું હોય, સેવું સળ મળતી હોય, એટલે નાક શાર્પ થઈ ગયું. કેટલા લોકોને અહીંયા ભાવે છે, ક્યા વાત હે. તરણે તરણો મેળો જામ્યો જામ્યો હેતનો હોળો, કે તરણે તરણો મેળો જામ્યો જામ્યો હેતનો હોળો, તરણે તરણો મેળો જામ્યો જામ્યો હેતનો હોળો. હાલને ગોરી રમી લઈએ, હાલને ગોરી રમી લઈએ, મેળો થાય છે પૂરો.
તરણે તરણો મેળો જામ્યો જામ્યો હેતનો હોળો તરણે તરણો મેળો જામ્યો જામ્યો હેતનો હોળો અરે ઉડી 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 જા રઘુપતિ રાઘવ રાજા રામ રામલીલા રામલીલા રામ લીલા રામલીલા રામ ઓ રામ ચાહે લીલા ચાહે લીલા ચાહે રામ ઇન દોનો કે લવ મે દુનિયા કા ક્યા કામ રામ ચાહે લીલા ચાહે લીલા ચાહે રામ ઇન દોનો કે લવ મે દુનિયા કા ક્યા કામ इनका तो फंडा है सिंपल सा यार गोली मारो तो पंगा आंख मारो तो प्यार राम चाहे लीला चाहे लीला चाहे राम इन दोनों के लव में दुनिया का क्या काम શ્રીંગાર દર્શે ચુડલન દડી બદલો કંદોરો શોભિરાણી રૂડો રંગ છોરો પ્રેમી પંખીડા છે આ રામ લીલા વંટોળે ચડ્યા છે આ રામ લીલા ઓ ઘન ઘન ઓ મેઘ જો વરસે લીલાના શ્રીંગાર દર્શે ચુડલન દડી બદલો કંદોરો શોભિરાણી રૂડો રંગ છોરો પ્રેમી પંખીડા છે આ રામ લીલા વંટોળે ચડ્યા છે આ રામ લીલા લગે સારે દુશ્મન દેખે સબ મે ચોર તેરી બાલકની મે બેઠા એક
इन दोनों के लव में दुनिया का क्या काम। रामलीला 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 राम जोगी जोग मुखी मगन माया ઘણા લાંબા સમય પછી આપણી એક ગુજરાતી દીકરી એની ઓળખ મુંબઈની આ સિને ઇન્ડસ્ટ્રી એની તમક ચમક વચ્ચે પોતાના સૂરની શક્તિથી ઊભી કરી. ક્યારેક આપણા કલાકારો એને આપણે સમયસર બિરદાવવામાં થોડા કાચા પડીએ છીએ. જો આપ આજે આપો છો એવો પ્રતિભાવ કલાકારોને સતત મળતો રહે તો કેટલા કલાકારો આપણી પાસે છે કે જે લોકોની આ સાધના એ એમની એક વિશેષ ઓળખ ઊભી કરી શકે એમ છે. જલસોનો મૂળ હેતુ જે છે, જલસો એવો કોઈ દાવો નથી કરતું કે અમે કોઈ કલાકારને મંચ આપીએ છીએ, રજૂ કરીએ છીએ. કલાકાર એ પોતાના સત્વથી ટકે, ટેકાથી સરકાર ચાલી જાય કલાકાર ના ચાલે. કલાકારનું તો પોતાનું ઓજસ હોવું જોઈએ, એની સાધના એની શક્તિ છે. જલસોના મંચ ઉપર એવા સાધકો આવે છે કે જેમણે બહુ લાંબો સમય સુધી એક ખૂણામાં બેસીને સૂરને સાધ્યો છે અને પછી એમની સૂર સાધનાએ એમની આ ઓળખ ઊભી કરી હોય છે. આપણા ગુજરાતના સંગીતની એ યજ્ઞભૂમિ એટલે ભાવનગર, ભાવસભર ભાવનગર, એ ધરતીમાં એક કિશોર એનો સા લઈને બેઠો. ધીરે 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 કરતા એણે એને એવો ઘૂંટ્યો કે સાની સુગંધ આજે હવે કેવળ ગુજરાતમાં નહીં, કેવળ ભારતમાં નહીં, વિશ્વભરમાં જ્યાં સંગીત પ્રેમીઓ છે ત્યાં બધે પહોંચી શકી છે. આ જલસો એ એનું સ્વપ્ન છે. એણે પોતે બહુ સંઘર્ષ કર્યો છે પોતાની ઓળખ ઊભી કરવા માટે અને પરિણામ સ્વરૂપ એના મનમાં એ વિચાર પણ આવ્યો કે એક એવો મંચ પણ બનવો જોઈએ કે જ્યાં એવા પ્રતિભા સંપન્ન કલાકારો આવે અને પોતાની ઓળખ ઊભી કરે. પોતાની સિદ્ધિઓને સૌ વચ્ચે સ્નેહથી વહેંચવાનું આ ઔદાર્ય એ સાધારણ વાત નથી. હું આપ સૌની તાળીઓ વચ્ચે, સામાન્ય રીતે હું તાળીઓ ઉઘરાવતો નથી, ઠાકર થાળીઓ ફેરવવાનો શોખીન પણ નથી, પણ આ એક પ્રસંગે મને કહેવું ગમે કે તમે આમ જ સહજપણે જ વરસવાના છો, પણ હું આ એની વિશેષ ઓળખ આપીને એટલા માટે એ તાળી તમારી પાસે આજે અધિકારપૂર્વક માગું છું. આપણે સૌ એને સાદર વધાવી લઈએ. પાર્થિવ ગોહિલ. Thank you.
હે ગોકુળમાં હે ગોકુળમાં હે ગોકુળમાં હે ગોકુળમાં ટહુ ક્યાં મોર રમવા હે ગોકુળમાં હે ગોકુળ તમે રમવા તે નાવો શા માટે તમે રમવા તમે રમવા તે નાવો શા માટે તમે રમવા તે નાવો શા માટે તમે રમવા તે નાવો વડોદરાના
તમામ સંગીત પ્રેમીઓને હું કહીશ, કારણ કે જે દિવસથી ગુજરાતી જલસોનો આ ગુલદસ્તો અમે જ્યારે વડોદરા લાવવાનું નક્કી કર્યું એ દિવસથી એટલી મોજ પડી ગઈ છે અમારા બધા કલાકારોમાં, સ્પેશિયલી જે આયોજન કમિટી છે, બહુ અદ્ભુત એમનો ઉલ્લાસ ઉત્સાહ રહ્યો છે. અને ઓન બિહાફ ઓફ હોલ ગુજરાતી જલસો ટીમ હું એમનો આભાર માનું છું જે આગળ બિરાજમાન છે. બહુ મહેનત કરી છે આપ સૌએ, આટલા બધા કલાકારોને અહીંયા આમંત્રણ આપ્યું ત્યારે, અને સ્પેશિયલી જે કલાકારોનો સહકાર મળ્યો, બધાએ ઉમળકાર ભેર જે આવ્યા અને જે આવતા રહે છે આટલા વર્ષોથી, એમનો પણ હું ખૂબ આભાર માનું છું. અને બહુ બધા કલાકારો છે અને બહુ બધી કૃતિઓ આપની સમક્ષ રજૂ કરવી છે. તો હવેનું જે ગીત છે એક ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક, અમે એક મ્યુઝિક વિડીયો બનાવેલું, અને દરેક ગુજરાતીમાં રહેલા ગુજરાતીપણા વિશેની વાત એમાં કરી છે તુષારભાઈ. અને આપણા નાટ્ય જગતના ઘણા બધા કલાકારો એમાં એના મ્યુઝિક વિડીયોમાં પણ સાથ આપ્યો છે, અને દિલીપ રાવળે મુખડું મને આપેલું અને પછી એની ઉપરથી અમે આખું ડેવલપ કર્યું, એમણે જ લખ્યું છે. એની બે લાઈન કહીશ કે હું મૂળ ભાવનગરનો એટલે કાઠિયાવાડી લહેકો પણ એમાં છે. તો કવિ કહે છે કે મારે યાણી કોરાઈ જવું છે ને ઓલી કોરાઈ જવું છે. ભાવનગર કાઠિયાવાડના કેટલા છે? હા 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 હા, તુષારભાઈ જરા ભાઈ ભાઈ. તો કવિ કહે છે કે મારે યાણી કોરાઈ જવું છે ને ઓલી કોરાઈ જવું છે. મારે ચાર ધામ જાત્રા, રસપુરી પાત્રા અને યુએસએ ના સપના છે ભાઈ. મારા સપના મોટા પણ સહેજ નથી ખોટા, એને કરવાના અમે પૂરા, કારણ કે અમે ગુજરાતી શૂરા. ડુ યુ અગ્રી? તમને વાત બરાબર લાગે છે? જો તેરો હોંકારો બરાબર આપો. ક્યા બાત હે, તો થઈ જાય. તુમારું કેવું જરા સાંભળો રે, જીજી રે. હું બધાની તાળીઓનો સાથ ચાહીશ આમાં. વન ટુ. કે મારે યાણી કોર જવું છે ને ઓલી કોર જવું છે. મારે યાણી કોર જવું છે ને ઓલી કોર જવું છે. મારે ચાર ધામ જાત્રા ને રસપુરી પાત્રા. મારે ચાર ધામ જાત્રા ને રસપુરી પાત્રા ને યુએસએ ના સપના રે. મારે ચાર ધામ જાત્રા ને રસપુરી પાત્રા ને યુએસએ ના સપના રે. અમારા સપનાઓ મોટા પણ સહેજ નથી ખોટા, એને કરવાના પૂરા, અમે ગુજરાતી શૂરા. મારું કેવું જરા સાંભળો રે, આણી કોર જવું છે ને ઓલી કોર જવું છે. મારે આણી કોર જવું છે ને ઓલી કોર જવું છે. એ મારે આણી કોર જવું છે ને ઓલી કોર જવું છે. મારે મોરેશિયસ જાઉં છે ને પાછું ગંગાજી માં આવું છે. મારે ગૂગલ ને પ્લસ કરી ફેસબુક ની વોલ પર ગીત કોઈ ટાંગવું છે. મારે મોરેશિયસ જાઉં છે ને પાછું ગંગાજી માં આવું છે. હું તો ગઝલો ના શેર પર, તુષારભાઈ તવજો ચાહુંગા, હું તો ગઝલો ના શેર પર દુબારા દુબારા કરું. વાવા ક્યા બાત હે, વન્સ મોર. ગઝલો ના શેર પર દુબારા દુબારા કરું ને શેર માં એ પૈસા રોકું ભાઈ. હું તો ગઝલો ના શેર પર દુબારા દુબારા કરું ને શેર માં એ પૈસા રોકું.
અમારા સપનાઓ મોટા પણ સહેજ નથી ખોટા એને કરવાના પૂરા અમે ગુજરાતી શુર અમારું કેવું જરા સમજ્યા કે નહીં એ મારું કેવું જરા સમજ્યા કે નહીં એ મારું આણી ગોરસ આવશે ને ઓલી ગોરસ આવશે એ મારી આણી ગોરસ આવશે ને ઓલી ગોરસ જીન્સ પહેરી નાઇકી ના શૂઝ ગાલી ડિસ્કો માં જાઉં છે રે ને પાછું કેડિયું ચોણી મોજડીયું ઘાલી ને હેરો મારો ગાઓ છે રે એ મારે લીવાઈસ નું જીન્સ પહેરી નાઇકી ના શૂઝ પહેરી ડિસ્કો માં જાઉં છે રે ને પછી કેડિયું ચોણી મોજડીયું પહેરીને હેલો મારો ગાઓ છે રે મારી એફિલ ટાવર પર મારે એફિલ ટાવર પર જઈને પતંગ ચડાવવાશે ભલે ભાવ હોય કોઈ પણ ચાંદ પર જઈને ચાર પ્લોટ રાખવાશે ભાઈ મારા સપના મોટા પણ સહેજ નથી ખોટા એને કરવાના પૂરા અમે ગુજરાતી શુર અમારું કેવું જરા અરે હવે સમજ્યા કે નહીં એ મારે યાણી કોર જાવશે ને ઓલી કોર જાવશે એ મારે યાણી કોર જાવશે ને ઓલી કોર જાવશે એ મારે ચાર ધામ જાતરા ને રસ પૂરી પાતરા ને યુએસએ ના સપના રે એ મારે ચાર ધામ જાતરા ને રસ પૂરી પાતરા યુએસએ ના સપના રે અમારા સપના મોટા પણ સહેજ નથી ખોટા એને કરવાના પૂરા અમે ગુજરાતી શુર અમારું કેવું જરા સાંભળો રે મારે યાણી કોર જાવશે ને ઓલી કોર જાવશે એ મારે યાણી કોર જાવશે ને ઓલી કોર જાવશે એ મારે યાણી કોર જાવશે ને ઓલી કોર જાવશે Thank you. Thank you. I know તમારી ઘણી બધી ફરમાઈશ છે અને અમે બધી ફરમાઈશ નોટ ડાઉન કરીને લઈ જવાના છીએ અને જ્યારે બીજી વાર આવીએ ત્યારે બધા જ ગીતો વ્યવસ્થિત તૈયાર કરીને રજૂ કરીશું પણ તમારી જે લાગણી છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને સ્પેશિયલી ઓનલાઈન પણ જ્યારે ઇવેન્ટનું પ્રમોશન શરૂ થયું ત્યારે એટલી બધી તુષારભાઈ ફરમાઈશો આવી કે આ ગીતની ખાસ ફરમાઈશ હતી એટલે એક ઓનલાઈનના ઓડિયન્સને માન આપીને અને આ ઇવેન્ટની જે સોશિયલ મીડિયા ટીમ છે એ પણ બહુ ટેલેન્ટેડ છે અને આઈ થિંક લાખો લોકો સુધી એ પહોંચી રહ્યું છે ઓનલાઈન તો એ ઓડિયન્સ માટે આ ગીત ને આઈ એમ શ્યોર તમને પણ મોજ પડશે અને આ ગીત હું ગાઈશ પછી હું તુષારભાઈને ફરમાઈશ કરીશ કે એ ગીતના રચયિતા અને આ ગીત કઈ રીતે રચાણું એની પણ એક નાનકડી વાત તમે કરજો na 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 na
Jami ramatani rutu, jami ramatani rutu. कड़वा सारा नरसा स्वारत साटे धम्मा चकड़ी पकड़ा पकड़ी अवले सवले आटे पाटे पाछळ मन दौड़े तनडू तन ने ढूंढे धननी पाछळ धन दौड़ तू प्रपंच खेली उड़े जद जद बद बद ना विचार दब बिच 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 क्या रे मल लग अन क्या रे लूटू
થેન્ક યુ સો મચ. અને આની પછીની કોઈ વાત થાય એ પહેલાં તુષારભાઈને વિનંતી કે આ ગીત વિશેની એ વાત કરે, અને પછી મારે એક એક અદ્ભુત કલાકારને મંચ પર બોલાવવાનું એક સદભાગ્ય પ્રાપ્ત થયું છે એ હું કહીશ, પણ એ પહેલાં આ ગીત વિશેની એક વાત. આ ગીત એ આપણું બ્રેથલેસ છે અને હિન્દીમાં આવ્યા પહેલાં ગુજરાતીમાં આવી ચૂક્યું. આ અવિનાશ વ્યાસની અનન્ય દેન છે. જે લોકો ગુજરાતી ગીતો સાંભળવાની વાત આવે છે ત્યારે મો બગાડે છે. કેટલાકને તમે આમંત્રણ મોકલો ને ફોન પર એમ કહો કે કાર્યક્રમ છે આવશો, એટલે એમ પૂછે કે ગુજરાતી ગીતો છે, આપણને એમ થાય કે કેમ જાણે આ ફ્રેન્ચમાં રડતા હશે. એ બધાને આ ગીત એ ઉત્તર છે કે આ ગીત સાંભળતા વેંત પ્રત્યેક ગુજરાતીને એના આ વારસાનો, ગીત સંગીતના વારસાનું ગૌરવ બોધ થાય એવું અવિનાશભાઈએ કામ કર્યું છે. અને આવું હસતા હસાવતા પણ કેવું જીવનનું સત્ય એમણે પ્રગટ કરી દીધું છે. આજે એક અનંતકાળથી ચાલી આવતી રમત છે હુતુ તુતુની, એક મેકના પગ પકડીને ખેંચવાની અને પોતે આગળ થઈ જવાની. મારે તમને એક ખાસ કહેવું જોઈએ કે એક કાર્યક્રમમાં આદરણીય નરેન્દ્રભાઈ ઉપસ્થિત હતા અને આ ગીતની સરસ રજૂઆત પણ થઈ. નરેન્દ્રભાઈ પોતે બહુ સરસ લખે છે, કવિતા પ્રત્યેની પ્રીતિ ધરાવે છે. એમણે એમના વક્તવ્યમાં આ અવિનાશભાઈના ગીતનો સરસ ઉલ્લેખ કરતા અર્થઘટન કરેલું કે આ ગીતનો મહિમા તમે જુઓ કે એમાં હું એક જ વાર છે, તું વધારે વાર છે. જ્યાં તુંનો મહિમા હોય, જ્યાં અન્યને સાથે લેવાની વાત હોય, ત્યાં સફળતા નિશ્ચિત છે. અને આ વખતે એમણે સૌનો સાથ સૌનો વિકાસની જોડે સૌનો વિશ્વાસ જોડી બતાડ્યો છે. તો ગીત કેટલું બધું આપી શકે છે, તમને ભીતરથી કેટલા સમૃદ્ધ થઈ શકે છે એની આ વાતોનો જલસો આજે માંડ્યો છે. ત્યારે હવે સમય સાથે પણ દોડવાનું છે એટલે હું પાર્થિવને હવે પછીની રજૂઆતની વાત કરવા વિનંતી કરું. યસ, ખાસ વડોદરાના આંગણે આવ્યા છીએ, બહુ બધી યાદો છે, અહીંયા બહુ જ બધા કાર્યક્રમો કર્યા છે. સારેગામમાં જ્યારે ગુજરાતી ભાષામાં થતું હતું ત્યારે અહીંયા જ ચંચી મહેતા ઓડિટોરિયમમાં લગભગ 10 દિવસ અમે ધામા નાખેલા અને આખા ગુજરાતના બધા કલાકારો સાથે શૂટિંગ કરેલું. પણ હવે વડોદરાના એક અદ્ભુત શાયર કવિ ખલીલભાઈ ધનતેજવીને હું સ્ટેજ પર આમંત્રણ કરવા માગું છું અને આપ સૌની જોરદાર તાળીઓ સાથે. અને હું અને મારી જનરેશન અને હવે પછીની જનરેશનના બધા ગાયકો કવિઓ બધા એમના ફેન છે. એન્ડ આઈ એમ રિયલી હેપી કે આજે ગુજરાતી જલસોના મંચ પર એ દર વખતે અમને આટલો સપોર્ટ કરે છે. પ્લીઝ ખલીલભાઈ આવો અને એમનો જે એક સંગ્રહ છે મારે આ તબક્કે વડોદરાની જે જનતા છે એમની સમક્ષ મૂકવાનું આ એક અદ્ભુત કાર્ય છે એ હું કરીશ. અને ડેફિનેટલી બધાની ફરમાઈશ છે કે તમારી હા વિમોચન કરી લઈએ. એક નવમો સંગ્રહ લઈને ખલીલ સાહેબ આપણી સામે આવે છે, સોપાન. આ સંગ્રહ શક્ય બની શક્યો છે શ્રી કનુભાઈ શાહ, ઉત્પલ ભાયાણી, હિતેન આનંદ પરાના સહયોગથી. જનાબ ખલીલ ધનતેજી સાહેબનો પરિચય આમ તો ગુજરાતી બોલાય છે ત્યાં કોઈને આપવાનો ન હોય તો આ તો એમની પોતાની ધરા છે. ત્યાં આ જમીન પર તો એમણે ઘણી ગઝલ કહી છે. એવા ખલીલ સાહેબને એમની જ આ પંક્તિઓ સાથે આવકારું કે મળવાનો મોકો ક્યારે ફરીવાર આવશે, તારે તો યાર ક્યારે રવિવાર આવશે. ને ચાલો ગઝલ મહેલમાં મળશું ખલીલને, આગળ જતા ખલીલનો દરબાર આવશે. તો જનાબ ખલીલ ધનતેજવીને આ ગઝલના દિવાન, નવમા દિવાન સોપાનનો હું પાર્થિવને કહું કે વિમોચન કરે. વાહ, ખલીલભાઈનો આ નવો ગઝલ સંગ્રહ સોપાન આજે રિલીઝ થાય છે વડોદરાના શાયર અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત વડોદરાની જનતા સમક્ષ. આપણે પૂરી તાળીઓથી ખલીલ સાહેબને વધારીએ. એટ ધ એજ ઓફ 84 સ્ટીલ એક્ટિવ.
એટલા સરસ શાયર છે આપણે. આજનો સંગ્રહ ખલીલભાઈનો, ત્યાં 12 પુસ્તકનું કાઉન્ટર છે, જેમ વાનગી વૈભવ છે એની સામે પુસ્તકનું કાઉન્ટર છે. 150 રૂપિયાની કિંમતનું પુસ્તક આજે 100 રૂપિયામાં અવેલેબલ છે. એ ઉપરાંત ઘણા સુંદર પુસ્તકોનું ચયન કરીને તમે લાવ્યા છે, આપ જરૂર જોશો એ બાબતમાં. અને ખાસ ખલીલભાઈને વિનંતી કે આ પ્રસંગે જ્યારે સંગ્રહનું ઉદ્ઘાટન થયું છે ત્યારે આ બે ગઝલ સંભળાવી આપણને માલામાલ કરે. વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. અને મારે તો જલસા રોજ લગાતાર કેટલા, મારે તો જલસા રોજ લગાતાર કેટલા, તારે વર્ષમાં બોલ રવિવાર કેટલા, મારે તો જલસા રોજ લગાતાર કેટલા, તારે વર્ષમાં બોલ રવિવાર કેટલા, ઘર એક પણ બધા નહીં ઓરડા અલગ, ઘરમાં જ આંદામાન નિકોબાર કેટલા, ઘર એક પણ બધા નહીં ઓરડા અલગ, ઘરમાં જ આંદામાન નિકોબાર કેટલા, ઘરમાં જ આંદામાન નિકોબાર કેટલા. અને હવાનું હાથ જાળીને રખડતા આવડી ગયું છે મને, ખુશ્બુને દુઃખથી રખ પકડતા આવડી ગયું છે. બધા ખમતી થયો છે, અમારી નોંધ લેવાશે, ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગયું છે. અને હવે આનાથી હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો, મદારીને હવે માણસ પકડતા આવડી ગયું છે. હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો, મદારીને હવે માણસ પકડતા આવડી ગયું છે. સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો, તમને દુઆ તો મળશે અસર ક્યાંથી લાવશો, સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો, તમને દુઆ તો મળશે અસર ક્યાંથી લાવશો, બંગલો તો ઓછા વત્તે ગમે ત્યાં મળી જશે, ઘર કહી શકાય ઘર ક્યાંથી લાવશો, ઘર કહી શકાય ઘર ક્યાંથી લાવશો. અને શંકરની જેમ નાગને મફલર કરી શકો પણ ઝેર પીવી જવાનું જીગર ક્યાંથી લાવશો. પણ પાર્થિવભાઈ ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો. આ બધાની એ જ વાંધો છે કે હું જીવી ગયો. ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો. આ બધાની એ જ વાંધો છે કે હું જીવી ગયો. અને હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી, તો પછી સમજાવું કે હું સી રીતે તૂટી ગયો. અને કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર, મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો. ના ચાલે, તમે મન મૂકી વર્ષો ઝાપઠું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પરંતુ છીછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે. અને તું નહીં આવે તો નહીં આવું પણ ફાવશે અમને, પણ ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ફાવે. તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું, તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ભાવે. તને ચાહું અને તારા ચાહનારાઓને પણ ચાહું, તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ભાવે. ને તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ભાવે. અને ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું, અને તબિયત પૂછી લેજો બીજું શું. થેન્ક્સ. વાહ, મારે આમંત્રણ આપવું છે મંચ ઉપર આવવા. મિરાંદે શાહ પાસેથી આપણે આપણા કેટલાક લોકગીતોનો રંગ માણીશું. બરોડાવાસીઓ, મોજ આવે છે કે નહીં? એ વાત, થોડી ઓર મોજ થઈ જાય કે નહીં? That's the spirit. રડિયામણી
કવિ ગીર નથી સોડવે નથી છોડવી અરે રે 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 તારા હુડાને પાસાવા રામતી મુરે હાની ગિરની રે
અરે ઉગ શેરે લો Thank you.
લવલી ઓડિયન્સ મંચ ઉપર હવે અમારે એવા એક કલાકારને આમંત્રણ આપવું છે કે જેમના અભિનયની સવિશેષ ઓળખ આપણે સૌએ માણી છે વખાણી છે પણ એ પોતે સુરના એવા સાધક પણ છે અને હવે તો સુરના એવા સાધકના સાથી સંગાથી તરીકે જીવનપથ ઉપર ગતિ કરતાં કરતાં એક સુંદર સ્વરાંકનના માતા પણ છે હું માનસી પારેખને મંચ ઉપર આવવા આમંત્રણ આપું મારી પાલવડે બંધાયો જશોદાનો જાયો મારી પાલવડે બંધાયો જશોદાનો જાયો તે મારી પાલવડે બંધાયો જશોદાનો જાયો તો
ગુજરાતી જલસો, ગુજરાતી તાનો જલસો, ગુજરાતી ગીત સંગીત હાસ્ય નર્તન નાટ્ય અનેક રીતે ગુજરાતીપણું જે આપણું જ છે, આપણી ભીતર ક્યાંક છે, જે મેં કહું આરંભે તેમ ક્યાંક આડા હાથે મુકાઈ ગયું છે, એને જગાડવાનો આ પ્રયત્ન છે. એ કરતાં કરતાં એ જે મુકામ પર અત્યારે આપણે છીએ ત્યાં ગુજરાતીઓ અને સંગીત જે પ્રજાને કાયમ નાણાકીય વ્યવહારો વેપાર એની સાથે જ જોડીને જોવામાં આવી છે, એ પ્રજાએ સંગીત અને એમાં પણ શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે એક જબરજસ્ત ઓળખ આપી. સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથ ઠાકુર એ આપણું ગુજરાતનું ગૌરવવંતું નામ. પણ તે પહેલાં બે એવી ગુજરાતણના નામ યાદ આવે,
એ છે તાના અને રીરી. આ બંને દીકરીઓ વડનગર પાસે, એમણે અકબર બાદશાહના એ રાજ ગવૈયા તાનસેનના દેહમાં દીપક રાગ ગાવાને કારણે જાગેલા દાહના શમન માટે મલ્હાર ગાયો. અને કહે છે કે જેમ દીપક ગાવાથી દીવા ઝળહળ્યા અને તાનસેનનો દેહ ભીતરથી જલન અનુભવવા માંડ્યો, એ જો રાગની સિદ્ધિ હોય તો સામે એવી એક સિદ્ધિનો પરિચય પણ આપણે કર્યો કે જેમાં મલ્હાર ગાવાથી વરસાદ પડ્યો. આ બે દીકરીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું અને દિલ્હીના રાજ દરબારના એ સમર્થ ગવૈયા તાનસેનના દાહને ઠાર્યો. આજકાલ આપણે ત્યાં પણ 42-44 ડિગ્રી, રોજ ઓરેન્જ એલર્ટ વગેરે કેટલું બધું કાને પડે છે, આંખે ચડે છે, પરસેવામાં ટપકે પણ છે. તો એમ થયું કે ચાલો જલસાના મંચ ઉપરથી ભલે થોડુંક વહેલું, ઋતુ એનો આનંદ ભલે કરે, આપણે એની સામે વિરોધ નથી, પણ સંગીતના સથવારે એ તાના રીરી અને એમના એ ભવ્ય ભૂતકાળને સુર શબ્દના સથવારે જીવંત કરી લઈએ, મન ભરીને માણી લઈએ. હું મંચ ઉપરથી વરસતા વરસાદમાં ભીંજાવા માટે આપ સૌને આમંત્રણ આપું. અગ્નિ ઝરતો પથ્થરથી
पत्थर टकराता अग्नि झर तो जोयो वाला ना भी जोगे जुरता वाला मुकीने सूरज लाओ गारी ओ दीपकनी चिंगारी ओ दीपकनी चिंगारी। अग्नि मुख मा ज्वाला रोम रोम अंगार घट मा अग्नि मुख मा ज्वाला रोम रोम अंगार अग्न देवता अग्न देवता प्रगटो तोड़ी दसे दिशा ना द्वार अग्न देवता अग्न देवता अग्न देवता अग्न देवता अग्न
ગાના અને રીરી એ બંનેની સ્વર સંગત મિરાંદે અને માનસી આપણી સામે રજૂ કરી. મને તો શ્રદ્ધા છે જ કે આપ સૌ આ કંઠ ભીંજાયા જશો. ભાષા સાથેનો પરિચય ઘટતો જાય છે એટલે કેટલાક લોકો બે ક્રિયાપદોના ભેદને સમજી નથી શકતા, પલળવું અને ભીંજાવું. આખી રાત વરસાદ પડે ને તમારી કાર કમ્પાઉન્ડમાં પડી હોય તો સવારે એમ ન કહેવાય કે મારી ગાડી ભીંજાઈ, એમ કહેવાય કે મારી કાર પલળી. જે જડ હોય એ પલળે, જે જીવંત હોય એ જ ભીંજાય. આપ સૌ એવી જીવંતતાનો પરિચય કરાવી ચૂક્યા છો, બરોબર ભીંજાયા છો. એ પછી પણ કેટલાક લોકો પાસે એવું કૌશલ હોય છે, વરસાદના બબ્બે ટીપા વચ્ચે થઈને નીકળી જાય કોરા ધાકોર, અને એનું એમને ગૌરવ પણ હોય. કવિ રમેશ પારેખની બે સરસ પંક્તિ છે કે આજ વરસાદ નથી એમ ના કહીએ રમેશ, એમ કહીએ હશે આપણે ભીના ના થયા. આજે આ મંચ ઉપરથી આ જુદા જુદા વાદળો વરસ્યા, આપ સૌને એમણે ભીંજવ્યા. આવા આષાઢી વાતાવરણમાં એવા એક આષાઢીલા ગાયકને આમંત્રણ આપવું છે. એમને માટેની વિશિષ્ટ મંચ સજ્જા તૈયાર થાય. તમે સૌ પણ એમને સાંભળવા આતુર છો, અમે પણ એટલા જ ઉત્સુક છીએ. મજાની વાત એ છે કે કચ્છની કોરી ધાકોર ધરતીમાંથી આવે છે અને આવ્યા છે ત્યારથી પોતાની સ્વર સાધનાને બળે એમણે સંગીત રસિકોને આકંઠ ભીંજવ્યા છે. શુદ્ધ સ્વરનો લગાવ, ચેન ભરેલી ગાયકી અને ગાતી વખતે ભીતર ખોવાઈ જવાની એમની એ સજ્જતા, એને કારણે આપણને આવા એક સજ્જ ગાયક મળ્યા જે આજે આ જલસાના મંચને સજાવવા માટે આપણી વચ્ચે આવવાના છે. એમને માટેની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. કાર્યક્રમ આપ સૌએ બહુ પ્રેમથી સાંભળ્યો છે, મારો સંતોષ અને આનંદ પણ વ્યક્ત કરું. બહુ લાંબા સમય પછી હું આ પ્રકારના કોઈ આયોજનનો ભાગ પણ થયો અને જુદા જુદા કલાકારોની રજૂઆત માણવાનો મને પણ એવો જ લાભ મળ્યો. મેં આરંભમાં જ કહ્યું તેમ આ બધા સ્વનામ ધન્ય કલાકારો છે, એમના વિશે કંઈ વિશેષ ભાષ્ય કરવાનું હોય નહીં. કલાકાર પોતાના કંઠથી, પોતાની રજૂઆતથી જ પોતાની ઓળખ આપી દેતા હોય છે, અને એ ઝીલવા માટે જ્યારે ભાવક સજ્જ હોય ત્યારે અમારું કામ બહુ સરળ થઈ જાય છે. સંકલનકારનું કામ કેવળ પરોવણીનું છે, એણે આ વેર વિખેર મોતીને પરોવીને આપની સામે એક માળા સ્વરૂપે રજૂ કરવાના હોય. મેં યથાશક્તિ યથામતિ એનો પ્રયત્ન કર્યો. મંચ ઉપર જે કલાકાર હવે આવે છે એમના વિશે પણ મારે કશું વિશેષ ભાષ્ય કરવાનું નથી. શ્રી ઓસમાન મીર આપણી સાથે જોડાવાના છે. કાર્યક્રમના એવા મુકામ પર ઓસમાન આવી રહ્યા છે કે હવે આપ પણ એટલા સજ્જ છો, તૈયાર છો, હવે સંગીતની એટલી સમજવાળા કદરદાન ભાવકો છો કે મંચ એમને માટે જે રીતે તૈયાર થવો જોઈએ એમની ગાયકીને એમના ચેનને અનુરૂપ, તો એને માટે જે થોડો સમય લાગે એ ધીરજ આપ સૌ ધરી જ રહ્યા છો. મારે જે આરંભમાં કહેવું હતું તે હવે કહું કે કાર્યક્રમ સમયસર શરૂ કરવામાં જે કંઈ મોડું થયું છે અમારાથી એ બદલ કરબદ્ધ ક્ષમા પ્રાર્થના. પણ આપ સૌ છેલ્લે સુધી રોકાઈને કલાકારોને જે પ્રસન્નતાથી બિરદાવી રહ્યા છો એ માટે આપ સૌના અમે સૌ ઋણી છીએ.
સૌ પ્રથમ આપ સૌને પ્રણામ કરું છું. નમસ્કાર વડોદરા, કેમ છો બધા? મજામાં છો ને બધા? સંસ્કાર નગરી અને આપ સૌને ખબર છે હું કાયમ વાત કરું છું કે વડોદરામાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે એવું જ લાગે કે હું મારા પરિવાર સાથે મારા ઘરે હું કાર્યક્રમ કરતો હોઉં એવું લાગે છે. તો એવું સુરીલું સુર શબ્દ તાલ ને જાણનાર અને માણનાર આપ સૌ, આપ સૌને ગમતી એવી રચનાઓ લઈને હું આવ્યો છું. તો સૌ પ્રથમ આપ સૌના સ્વાગત માટે થઈ અને એક આપને ગમતી અને મને પણ ગમતી રચના રજૂ કરું છું. ઝુક ઝુક કરું જુહાર, લોગ જાણે મેં મોતી ચુરું, મેં તો ઝુક ઝુક કરું જુહાર. હીરી સખી મંગલ ગાવારી,
लक्ष्मी जीवारो नजर उतारो आज मुरे पिया घर आवेगे आज अनहदनाद बजाओ अनहदनाद बजाओ रे सब मिल अनहदनाद
ઘણ હદ ના દે બજવરી સબ સારે માં બધા દાની ની 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 દા રે ની દા 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 રચના છે એક મારું જે એક પહેલું આલ્બમ આવેલું એ આલ્બમમાંથી એક શિવજીની સ્તુતિ છે એનું ટાઇટલનું ભજન તો બહુ જ ફેમસ છે આપે ઘણી વખત સાંભળેલું છે નગર મે જોગી આયા બધાએ સાંભળ્યું છે બરોબર ને પણ એ જ આલ્બમમાં એક મારા કવિ મિત્ર પ્રદીપ ગઢવીની એક સુંદર સ્તુતિ મેં ગાયેલી એને થોડોક અલગ અંદાજમાં કારણ કે આજે એટલું સુરીલું ઓડિયન્સ આપ સૌ મળ્યા છો તો થોડુંક અલગ સ્ટાઇલમાં હું સંભળાવવાની કોશિશ કરું છું એકવાર મારી સાથે જેટલા બી સંગત કરે છે બધા જ સાજિંદાઓને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ આટલું સુંદર બધા કામ કરી રહ્યા છે અને આપ સૌ પણ વધાવી જ રહ્યા છો ધીંગ ધીંગ તાક 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 ચક ધીંગ ધીંગ તાક 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 ચક ધીંગ ધીંગ તાક તાક ત્રગડા ધીંગ 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 તાક તાક બધા તાલીનો સાથ જોઈએ બધાનો એ બાદ તાલમાં તાલમાં
टंग पाहे दिन रात डाक डमरू ना डम डमा जय शक्ति के रोजात जटा पर गंग पाहे दिन रात डाक डमरू ना डम डमा शंख ना नाद करे सेवा शिव ने बजो दीप दिन रात घोड़ा ने बजो दीप दिन रात शिव ने बजलो 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 घोड़ा ने तन बजो दीप दिन रात ये बात दशानन बजे शिव नाना कार्तिक गणेश शिव नावा उमैया अर्धांगी नीना दशानन बजे शिव नाना देवोपण करे छे गजवा शिव ने बजो देव दिन रात घोड़ा ने बजो देव दिन शिव ने भजिलो 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 शिवजी तांडव नाच एक सुंदर रजूआत आपनी समक्ष हूँ करी रहो छु शिव तांडव ना छंद आपनी समक्ष रजू करूँ पण क्लासिकल नोटेशन नी साथे अने आप सबने खबर छे एमज आ ज्यारे ज्यारे मैं रजू करू छे त्यारे लगभग जगह मने स्टेडिंग मड़ू छे एवी एक वस्तु आपनी समक्ष रजू करू छु सरी गरी ग ग ब द प द स तन तन न 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 भूत भयंकर भूतन नाथ अदंकर जय नगर बन के तन या
डमरू 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 डिम डिमाक डिम डिमा साथ बे हाथ ऊंचा करी ने हरिओम हर 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 महादेव महादेव धन्यवाद धन्यवाद बाप हरिओम हरिओम हर हर नाजा नाद त्यासी बाप उगे दिन रात तूज बिन दीप प्रदीप नवा शिव शो कण कण माहैया शिव ने बजो जीव दिन रात भोला ने बजो जीव दिन शिव ने बजो जीव दिन रात भोला ने बजो जीव दिन रात खूब खूब धन्यवाद आपनो थैंक यू अने हवे मोर आवे ने वाह वाह ભાઈ ભાઈ હો તમારો પડકારો વારી જાઓ વારી જાઓ અસા ગિરી દેરજા મોરલા આને કંકાર પેટ બારા હે અમારી રત આવે હે અમારી રાત રે આવે ન બોલીએ અરે રે તો હૈડા ફાટ મારા હે અમારી રત રે એ આવે ન બોલી અરે રે તો તું હૈડા ફાટ મારા વડોદરા ને આંગણે આવો સરસ મજાનો કાર્યક્રમ જામી ગયો હોય અને હામે આવા પડકારા ઉપર પડકારા થતા હોય આવો એકડે ઠઠ ડાયરો જામી ગયો હોય અને આ ઓસમાન મીર જો દિલથી ગાય ને તો મારો બાપ હૈડા ફાટ મારા હો આજે એટલે ઘનઘોર જ્યારે ચંવર મારું માં
घन गोर जरे चौर मा मारु मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मारु मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन धन गोर धरे चौवर मारु मारु मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मारु मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन ए मोर बनी थन घाट करे मोर बनी थन गाते करे मन मोर बनी
सचराचर श्यामल बंद परे मारो प्राण करे बोल काट गयो पथराई सरी बने राई परे हलो में खासा दिलो अजमा हर मन मोर पनी थन गाट करे मन मोर पनी थन गाट करे मारु मन मोर पनी थन गाट करे मन मोर पनी थन मोर पनी थन गाट करे मन मोर पनी थन गाट करे मोर पनी थन गाट करे मन मोर पनी थन गाट करे સંભળાવી દો ભાઈ ચાલો ધીમ તા તા ધીગી તી તા ધીમ તા તા ધીગી તી તા બજાય બજાય નો તાળી નો સાય જોઈ ચાલો ગાઓ બધા મારી સાથે એ સીતા એકલા રે જુવે રામ લખમણ ની વા
रास रचो छे काना वृंदा ते वन मा वाले रास रचो छे काना सोल सो गोपियो ना ताना जी के चीर बाड़ा पर रर 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 रे के चीर बाड़ा पर रर 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 रे कानूरो सुजाने मारी पी तुतारो सुजाने मारी पी कानूरो सुजाने मारी पी तुतारो सुजाने मारी पी अमे तारा नाम नी अमे तारा नाम नी अलख नारे नाम नी रे अमे तारा नाम नी होली रे धुनी रे धकावी बेनी अमे तारा नाम नी अमे तारा नाम नी रे अलख नारे नाम नी रे धुनी रे धकावी बेनी अमे तारा नाम नी होली रे धुनी रे धकावी बेनी अमे विनती छे सॉरी उस्मान भाई आ आगळ जे मित्रों छे स्टेज नी नजीक आवी जाय अने आ छेल्लू गीत बधाए समूह मां गाववू पड़शे बस आटलू ज नजीक एकदम ऊपर नथी ऊपर नहीं त्यां त्यां छे नहीं तो पछी अमारे नीचे आववू पड़शे अने खास जे बधा कलाकारो छे बधा ज आ साथे गाशे तमे पण गाशो अने जे म्यूजिशियन्स छे तुषार भाई प्लीज प्लीज आओ प्लीज आओ अने हितेन भाई अपनी जे टीम छे कोर टीम विशाल भाई विशाल गोरडिया हितेन आनंदपरा उत्पल भाई
આઈ એમ શ્યોર ઓડિયન્સમાં હશે. તુષારભાઈ, અરે વાહ, આવી ગયા છે. બસ નીરવ પરમાર ખાસ આવ્યા છે અને એમણે જે આખી મહેનત કરી છે અને જે ઇવેન્ટની ટીમ મીત ઓલ્સો કમ અને જે ડાન્સ ગ્રુપના હેડ છે ડાન્સ, યસ પાર્થ, એમની ટીમ માટે મારી ઈચ્છા છે આ કસુંબીનો રંગ આપણે સાથે ગાઈએ એ પહેલાં આ તમામ મિત્રો માટે જેમણે આખું આયોજન કર્યું છે, જે અહીંયા બધા લોકો છે, બધાના નામ હું નહીં કહી શકું, પણ એ બધા માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ, જોરદાર. અને મારી સાથે બધા ગાશે, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જીતનની નહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ઓ રાજ અમે પીધો કસુંબીનો રંગ, ઓ રાજ અમે પીધો કસુંબીનો રંગ. હે એના ધોળા ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. Oh,
Aqui.